अब क्वेश्चन नंबर 27, जे विविधता बे परिबड़ों जे नीचे आपेला छे, विदेशी जातिओनो आक्रमण अने बीजू सलुप्तता, जे विविधताना नाश थवाना जे कारणो छे मना मेन आ बे समझावाना छे, એકને સમજાવવાના બે માર્ક્સ, બીજાને સમજાવવાના બીજા બે માર્ક્સ. એકદમ સરળ મુદ્દો છે. વિદેશી જાતિઓનું અતિક્રમણ એટલે કે વિદેશી જાતિઓના આક્રમણ. જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે ઇરાદાપૂર્વક કોઈ પ્રદેશમાં દાખલ થાય ત્યારે કેટલીક જાતિઓ આક્રમણ થઈને સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે એના વિલોપનનું કારણ બને છે. કારણ કે એની સાથે એ સ્પર્ધા કરે, સ્પર્ધામાં વિદેશી જાતિ વિનર લીએ એટલે માટે સ્થાનિક જાતિઓનો નાશ થાય. ઉદાહરણ આપ્યું, નાઇલ પર્સ એ મીઠા જળની માછલી છે અને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી છે, જેના પરિણામ સ્વરૂપ સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સ્થાનિક સિચિલિડ માછલીઓની 200 થી પણ વધારે જાતિઓનો સમૂહ એક સાથે વિલુપ્ત થઈ ગયો છે. બીજું, ગાજર ઘાસ, પાર્થેનિયમ, ગંધારી એટલે લેન્ટેના કેમેરા અને જળકુંભી એટલે આઇકોનિયા ક્રેસિપસ જેવી આક્રમક નિંદણ જાતિઓને પર્યાવરણને નુકસાન થયું છે અને આપણી સ્થાનિક જાતિઓ માટે એ ખતરો ઊભો થયો છે. અને તાજેતરમાં જળચર સજીવ ઉછેર એટલે એકવા કલ્ચર, જળચર સજીવ ઉછેર એટલે એકવા કલ્ચરના હેતુ માટે ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી, તો હાલમાં આપણી સ્થાનિક કેટફિશની માછલીઓ ઉપર એ મોટા જોખમ ઊભા થયા છે. હવે સવિલોપન કે સલુપ્તતા એટલે બંને સહજીવી જાતિઓ યજમાનનો નાશ થાય એટલે એની ઉપર રહેલ પરોપજીવી કે અંતપરોપજીવીનો નાશ થવાનો છે. જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ કે પ્રાણીઓની ફરજિયાત રીતે લુપ્ત થઈ જવાની. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય તો એના પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ વિલુપ્ત થવાનું. વનસ્પતિ પરાગવાહકોની સહોપકારિતાના સહવિકાસનો કિસ્સો દર્શાવે છે કે જ્યારે એક જાતિનું વિલોપન એ નિશ્ચિત બીજી જાતિના વિલોપનને દોરે છે. જેમ કે અંજીરનો નાશ એટલે એના પરાગવાહક એવા પ્રોનુબા મોથની જાતિનો નાશ થાય, ઓર્કિડનો નાશ તો એના પરાગવાહક એવા એ ભમરાઓ કે નર મધમાખીનો નાશ થાય, એવી રીતની વાત છે. ઓકે, અને અહીંયા સંપૂર્ણ આપણે આન્સર શીટ છે એ પરિપૂર્ણ કરેલી છે. ઓલ ધ બેસ્ટ.